विंद अनुविंद नौवध तथा कौरव सेनानी बच्चे श्री कृष्ण अश्वचर्याम राजन संजय कयु राजन हमें सूर्य नारायण डरी चुकिया था। कौरव पक्षना योद्धाओं में थी केटलाक युद्धना मैदान में अस्त व्यस्त था, केटलाक पाछा आव्या था ने केटलाक पीठ देखाड़ी ने भागी जई रह्या था। आ प्रमाणे धीरे धीरे ते दिवस वीती गयो हतो, परंतु अर्जुन अने श्री कृष्ण सतत जयद्रथ तरफ आगळ वधी रह्या हता। अर्जुन पोताना बाणोथी पोतानो जवानो रस्तो बनावी लेता हता अने श्रीकृष्ण ते मार्गे आगळ वधी रह्या हता। राजन अर्जुननो रथ जे जे बाजू जतो ते बाजु तमारी सेनामां तिराड पड़ी जती हती। तेमना वांस अने लोखंडना बाण अनेक शत्रुओनो संहार करता रहीने तेमनुं रक्तपान करी रह्या हता। तेओ रथमांथी एक कोस सुधीना शत्रुओने साफ करी नाख्या हता। અર્જુનનો રથ બહુ ઝડપથી ચાલી રહ્યો હતો, તે સમયે તેણે સૂર્ય ઇન્દ્ર રુદ્ર અને કુબેરના રથોને પણ સમાપ્ત કરી દીધા હતા। તે સમયે તે રથ રથીઓની સેનાની વચ્ચે પહોંચ્યા। તેના ઘોડા ભૂખ તરસથી વ્યાકુળ થઈ ગયા અને ભારે મુશ્કેલીથી રથ ખેંચવા લાગ્યા। તેમને પર્વત જેવા હજારો મરેલા હાથી ઘોડા માણસો અને રથની ઉપર થઈને પોતાનો માર્ગ કાઢવો પડતો હતો। આ સમયે અવંતી દેશના બંને રાજકુમારો અર્જુનની સામે આવી ગયા। તેમણે બહુ ઉત્સાહમાં આવીને અર્જુનને 64, શ્રી કૃષ્ણને 70 અને ઘોડાઓને 100 બાણોથી ઘાયલ કરી દીધા। ત્યારે અર્જુને ક્રોધ કરીને 9 બાણોથી તેમના મર્મસ્થાનોને વિંધી નાખ્યા તથા 2 બાણોથી તેમની ધજા અને ધનુષ્યને કાપી નાખ્યા। તેઓ બીજા ધનુષ્ય લઈને અતિ ક્રોધપૂર્વક અર્જુન પર બાણ વર્ષા કરવા લાગ્યા। અર્જુને ફરી તેના ધનુષ્ય કાપી નાખ્યા તથા બીજા બાણ છોડીને તેમના ઘોડા સારથી પાર્શ્વ રક્ષક અને અનેક બાણોથી અનેક સાથીઓને મારી નાખ્યા। પછી તેમણે એક સુરપ્ર બાણથી મોટા ભાઈ વિંદનું મસ્તક કાપી નાખ્યું અને તે મૃત્યુ પામીને પૃથ્વી પર પડી ગયો। વિંદને મરી ગયેલો જાણીને મહાબળી અનુવિંદે હાથમાં ગદા લઈને રથમાંથી કૂદી પડ્યો અને પોતાના ભાઈઓના મૃત્યુને યાદ કરીને શ્રીકૃષ્ણના લલાટમાં તેનો પ્રહાર કર્યો, પરંતુ શ્રીકૃષ્ણ તેનાથી લગી રહી વિચલિત ન થયા। ત્યારે અર્જુને 6 બાણોથી તેના હાથ પગ માથું અને ગરદન કાપી નાખ્યા અને તે પર્વતના શિખરની જેમ પૃથ્વી પર પડી ગયો। વિંદ અને અનુવિંદને મરેલો જોઈને તેમના સાથીઓ અત્યંત કોપાયમાન થઈને હજારો બાણ વરસાવતા અર્જુન તરફ દોડ્યા। અર્જુને બહુ સ્ફૂર્તિથી પોતાના બાણ દ્વારા તેમનો સફાયો કરી આગળ વધ્યા। પછી તેમણે ધીરે ધીરે શ્રીકૃષ્ણને કહ્યું, ઘોડા બાણ વાગવાથી ભારે વ્યથિત થઈ રહ્યા છે અને બહુ થાકી ગયા છે, જયદ્રથ હજી દૂર છે, આવી સ્થિતિમાં આપને શું યોગ્ય લાગે છે? મને જે વાત ઠીક લાગે તે હું કહું છું, સાંભળો, તમે નિરાતે ઘોડાઓને છોડી દો અને તેમના બાણ કાઢી નાખો। અર્જુનના આ પ્રમાણે કહેવાથી શ્રીકૃષ્ણે કહ્યું, પાર્થ, તમે જે કહો છો હું પણ તેવું જ ઈચ્છું છું। અર્જુને કહ્યું, કેશવ, હું કૌરવોની સેનાને રોકી રાખીશ, તે દરમિયાન આપ બધું કામ આટોપી લો। આમ કહીને અર્જુને રથમાંથી ઉતરી અને અત્યંત સાવધાનીપૂર્વક ધનુષ્ય બાણ લઈને પર્વતની જેમ અવિચળ ભાવે ઊભા થઈ ગયા। આ સમયે વિજયની અભિલાષા સેવતા ક્ષત્રિયો તેમને જમીન પર ઊભા રહેલા જોઈને, અત્યારે સુંદર મોકો છે, આ પ્રમાણે બૂમો પાડતા તેમની પાસે દોડ્યા। તેમણે બહુ મોટી રથસેનાથી અર્જુનને ચારે બાજુથી ઘેરી લીધો અને પોતાના ધનુષ્ય ચડાવીને જાત જાતના બાણોથી તેમને ઢાંકી દીધા। પરંતુ વીર અર્જુને તેમના અસ્ત્રોની ઘણી બધી જ બાજુથી રોકીને તે બધાને અનેક બાણોથી આચ્છાદિત કરી દીધા। કૌરવોની અસંખ્ય સેના અપાર સમુદ્ર જેવી હતી, તેના બાણરૂપી લહેરો અને ધજારૂપી ભમરો પડી રહી હતી, હાથીરૂપી મોટા મગર તરી રહ્યા હતા, પાયદળરૂપી માછલા કિલ્લોલ કરી રહ્યા હતા અને શંખ દુદુંબીઓના ધ્વનિરૂપી તેની ગર્જના હતી। અગણિત રથોની હારમાળા તેના અનંગ તરંગો હતા, અનંત તરંગો હતા, પાઘડીઓ કાચબા અને છત્ર પતાકાઓ ફીણ હતા। અર્જુને તટરૂપે ઊભા રહીને તેને પોતાના બાણોથી રોકી રાખી હતી. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય, જ્યારે અર્જુન અને શ્રીકૃષ્ણ જમીન પર ઊભા હતા ત્યારે આવો મોકો મળવા છતાં કૌરવોએ અર્જુનને કેમ માર્યો નહીં? સંજય કહ્યું, રાજન, જેમ લોભ એકલો જ બધા જ ગુણોને રોકી લે છે, તે જ પ્રમાણે અર્જુને પૃથ્વી પર ઊભા રહેવા છતાં પણ રથો પર બેઠેલા બધા જ રાજાઓને રોકી રાખ્યા હતા. એ જ સમયે શ્રીકૃષ્ણે ગભરાઈને પોતાના પ્રિય સખા અર્જુનને કહ્યું, અર્જુન, અહીં રણભૂમિમાં કોઈ સારું જળાશય નથી, તમારા ઘોડા પાણી પીવા ઈચ્છે છે. આ સાંભળીને અર્જુને તરત જ અસ્ત્ર દ્વારા પૃથ્વીને ફાડીને ઘોડાની
ઘોડાને પાણી પીવા યોગ્ય એક સુંદર સરોવર બનાવી દીધું. આ સરોવર બહુ વિસ્તૃત અને સ્વચ્છ જળથી ભરેલું હતું. એક ક્ષણમાં જ તૈયાર કરેલા તે સરોવરને જોવા માટે ત્યાં નારદ મુનિ પણ પધાર્યા. આમાં અદ્ભુત કર્મ કરનાર અર્જુને એક બાણોનું ઘર બનાવી દીધું, જેના થાંભલા વાંસ અને છત બાણોના હતા. તેને જોઈને શ્રીકૃષ્ણ હસ્યા અને બોલ્યા, ઉમદા બનાવ્યું. ત્યાર પછી તેઓ તરત જ રથ પરથી કૂદી પડ્યા અને તેમને બાણોથી વિંધાયેલા ઘોડાઓને છોડી દીધા. અર્જુનનું આ અદ્ભુત પરાક્રમ જોઈને સિદ્ધ ચારણ અને સૈનિકો વાહવાનો ધ્વનિ કરવા લાગ્યા. બધાથી વધીને આશ્ચર્યજનક ઘટના એ થઈ કે મોટા મોટા મહારથીઓ પણ જમીન પર ઉભેલા અર્જુનને યુદ્ધ કરવા છતાં તેને પાછા હટાવી ન શક્યા. કમળનયન શ્રીકૃષ્ણ જાણે સ્ત્રીઓની મધ્યમાં ઊભા હોય એ પ્રમાણે મલકાતા રહીને ઘોડાઓને અર્જુનને બનાવેલા બાણોના મકાનમાં લઈ ગયા અને તમારા બધા જ સૈનિકોની સામે જ નિર્ભય થઈને તેમને સુવડાવવા લાગ્યા. તેઓ અશ્વચર્યામાં નિપુણ તો હતા જ, થોડી જ વારમાં તેમણે ઘોડાઓનો શ્રમ ગ્લાની અરુચિ ધ્રુજારી અને ઘાવોને દૂર કરી દીધા અને પોતાના કરકમળોથી તેમના શરીરમાંથી બાણ કાઢીને માલિશ કરીને ધરતી પર સુવડાવીને તેમને જળ પીવડાવ્યું. આ પ્રમાણે તે નાહીને જળ પીને ઘાસ ખાઈને તૈયાર થઈ ગયા ત્યારે તેમણે ફરી રથમાં જોતરી દીધા. ત્યાર પછી તેઓ અર્જુન સાથે ફરી યુદ્ધ રથ પર ચડીને બહુ ઝડપથી ચાલ્યા. તે સમયે તમારા પક્ષના યોદ્ધાઓ કહેવા લાગ્યા, અરે શ્રીકૃષ્ણ અને અર્જુન અમારી ઉપસ્થિતિમાં નીકળી ગયા અને અમે તેમનું કાંઈ જ બગાડી ન શક્યા. ધિક્કાર છે, ધિક્કાર છે. બાળક જેમ રમકડાની પરવા કરતું નથી તે જ પ્રમાણે તેઓ એક જ રથ પર ચડીને આપણી સેનાની ઉપેક્ષા કરીને આગળ વધી ગયા. તેમનું આવું અદ્ભુત પરાક્રમ જોઈને તેમનામાંથી કોઈ રાજા કહેવા લાગ્યા. એકમાત્ર દુર્યોધનના અપરાધથી જ સંપૂર્ણ સેના, રાજા ધૃતરાષ્ટ્ર અને સંપૂર્ણ ભૂમંડળ નાશ તરફ જઈ રહ્યા છે, પરંતુ રાજા ધૃતરાષ્ટ્રના ભેજામાં વાત હજી સુધી ઠસતી નથી. કૌરવ પક્ષના વીરો જ્યારે આવી વાતો કરી રહ્યા હતા ત્યારે સૂર્યનારાયણ અસ્તાચલ તરફ ઢળી ચૂક્યા હતા. તેથી અર્જુન બહુ ઝડપથી જયદ્રથ તરફ જઈ રહ્યા હતા. કોઈ પણ યોદ્ધો તેમને રોકી શકતો નહોતો. તેમણે સંપૂર્ણ સેનાને ધમરોળી નાખી હતી. શ્રીકૃષ્ણ સેનાને કચડતા રહીને બહુ ઝડપથી ઘોડા હાંકી રહ્યા હતા અને પોતાના પંચજન્ય શંખનો ધ્વનિ કરતા રહ્યા હતા. આ જોઈને શત્રુપક્ષના રથીઓ બહુ ઉદાસ થઈ ગયા. દૂરના કારણે સૂર્યનારાયણ પણ પૂરી રીતે ઢંકાઈ ગયા હતા તથા બાણોથી વ્યથિત થવાને કારણે સૈનિકો શ્રીકૃષ્ણ અને અર્જુન તરફ જોઈ પણ શકતા ન હતા.